નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આમંત્રણ આપીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ. અંતરંગ એવા વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેની સાથે વાતો કરવાની આપને પણ ઈચ્છાઓ છે ને અમને પણ. દર્શક મિત્રો, આજે એક વિદ્વાન વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે વાત કરવાના છે. પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા કે જેને બધા જ લોકો ઓળખે છે, કદાચ નામ એકમાત્ર પરિચય છે, તેઓ ધર્મોપદેશક છે. ખાસ કરીને જે સનાતન ભારતીય સંસ્કૃતિ છે તેના રક્ષણનું કામ અને સાથે સાથે પ્રસારનું કામ કરે છે. ભાઈજી, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો જે પ્રમાણે આપ સનાતન ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે અને પ્રસાર માટેની, તો જો શોર્ટમાં કેવું હોય તો સનાતન ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા કઈ રીતે કરી શકાય? ભારતીય સંસ્કૃતિ એ માત્ર ભારતના પ્રદેશને લાગુ પડતી નથી, પણ સનાતન મૂલ્યો મનુષ્યના જીવન વિકાસને માટે અને પરમાત્મામાંથી છૂટો પડેલો આ જીવ જીવાત્મા સંસારમાં આવે છે, મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે, તો એ વળી પાછો પરમ તત્વમાં વિલીન થાય ત્યાં સુધીની એની યાત્રા સુગમ, સરળ અને સાત્વિક કેવી રીતે બને એ દર્શાવતી એક વિચાર પ્રણાલી છે, એક જીવન પદ્ધતિ છે. સનાતન એટલા માટે કે એનો કોઈ આરંભ નહોતો, મનુષ્યના અસ્તિત્વની શરૂઆતથી જ આ વિચારધારા આવી છે અને તેથી આપણે એને સનાતન સંસ્કૃતિ કહીએ છીએ. પછી ભારત પ્રદેશ પૂરતી મર્યાદિત રહી ગઈ એ કદાચ વિશ્વનું દુર્ભાગ્ય છે, પણ હવે 21મી સદીમાં એક નવી ક્રાંતિ જે થઈ રહી છે કે સમગ્ર વિશ્વને ભારતીય વિચારધારા પ્રત્યે, સનાતન વૈદિક સંસ્કૃતિ પ્રત્યે એક ગજબનું આકર્ષણ ઊભું થયું છે, જે આપણા માટે બહુ જ ગૌરવની ઘટના છે. સનાતન ભારતીય સંસ્કૃતિમાં આપણે લાગે છે ખરું કે જે પ્રમાણે ખરેખર આટલો બહુમૂલ્ય વારસો સિલેક્ટેડ 1, 2, 3, 4 આંગળીના વેઢે ગણી શકાય તેવા લોકો જ આ સંસ્કૃતિને બચાવવા માટે, આ સંસ્કૃતિના પ્રસાર માટે કામ કરે છે. હું સીધો સવાલ પૂછું છું કે જે પ્રમાણે બીજા ધર્મ પોતાના ધર્મના પ્રસાર માટે જેટલા એગ્રેસિવ છે, ક્યાંક આપણે ભારતીય સંસ્કૃતિના રક્ષક અથવા પ્રસારનું કાર્ય કરનારા લોકોમાં ક્યાંક એગ્રેસિવનેસની કમી છે? ડુ યુ ફીલ દેટ? ડેફિનેટલી ભાઈ, એગ્રેસિવનેસ અને ફોકસની પણ કમી છે. એનું કારણ કહું, છેલ્લા 200-250 વર્ષમાં એવું થયું છે કે આપણે માટે ધર્મ એ માત્ર ફુરસદની પ્રવૃત્તિ બની ગયો છે. ઇટ હેઝ બીકમ અ લીઝર એક્ટિવિટી, જ્યારે બીજાના માટે ધર્મ એ મિશન છે. જેટલા લોકો આપણામાંથી ધર્મને મિશન બનાવીને, અને એ ક્યારે બની શકે? જો તમને ધર્મની શક્તિ સમજાય તો. તમે જે આંગળીના વેઢે ગણાવ્યા એ લોકો એવા છે કે જેમણે ધર્મની શક્તિ અને ધર્મની અસરકારકતા ની અનુભવ સિદ્ધ વિશ્વાસ છે, અને પોતે જે પામ્યા છે એ એમણે લોકો સુધી પહોંચાડવું છે. એ ઝંખના જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઝીલ ઊભું થતું નથી. બીજા ધર્મોમાં પૈસા આપીને કરવામાં આવે છે, બળજબરીથી કરવામાં આવે છે, લલચાવીને કરવામાં આવે છે, ધમકાવીને, ડરાવીને કરવામાં આવે, બધી જ રીતે. જ્યારે આપણે ટોલરન્ટ પ્રજા તરીકે, સહિષ્ણુ પ્રજા તરીકે એ કરતા નથી, મને લાગે છે કે એની જરૂર પણ નથી. કારણ કે વિચારથી જે રીતે મનુષ્યને જીતી શકાય એવી જ રીતે કોઈ રીતે જીતી શકાતો નથી હોતો. મનુસ્મૃતિમાં બહુ સ્પષ્ટ આદેશ આપ્યો કે તદ દેશ પ્રસૂતસ્ય સકાશા દગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યા સર્વ માનવાઃ. આ દેશમાં જન્મેલો અને અગ્રજન્મ, અગ્રજન્મ એટલે કેવળ બ્રાહ્મણ નહીં પણ જે બુદ્ધિથી બ્રાહ્મણ છે, બુદ્ધિથી જેને આ વૈદિક સંસ્કૃતિ પ્રત્યે આદર છે, એણે વિશ્વના દરેક દેશોમાં જઈ અને દરેકને પોતાનો ધર્મ સમજાવવો. ધર્મ શબ્દ પણ હવે માત્ર લેબલાઇઝ બની ગયો છે. બહુ ખેદની વાત કહી શકાય દેવાંગભાઈ કે ધર્મ એટલે માત્ર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ જ બન્યું છે. ધર્મ એ નથી. ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારે તે પ્રજા. પ્રજાને ધારણ કરનારી જે શક્તિ છે એ ધર્મ છે. બહુ સાદી ભાષામાં કહું તો ભારત દેશ, એને ચલાવવા માટે કાયદા જોઈએ તો ઇન્ડિયન પિનલ કોડ કે કોન્સ્ટિટ્યુશન. એવી રીતે આખી માનવ જાતિને ધારણ કરવા માટે
જે કાનૂન જોઈએ એ પ્રથા એ વ્યવસ્થા તે ધર્મ છે. અહીંયા રોકીશ આપને ભાઈજી, જે પ્રમાણે આપે કીધું કે ધર્મની શક્તિ શું છે તેનું તેને નોલેજ હોવું જોઈએ, અને સાથે સાથે જેને અનુભવથી સિદ્ધ કરેલું હોય તે વ્યક્તિઓ જરૂરથી ધર્મના પ્રસાર માટે જોરશોરથી લાગે છે, એગ્રેસિવલી લાગે છે. ઓકે, નવ વાત કરીએ કે જે પ્રમાણે આપે કીધું કે ધર્મની શક્તિની જાણકારી, ધર્મની શક્તિની જાણકારી આપ લોકો આપો જ છો, પરંતુ ક્યાંક કયા એવા કારણો છે કે જે ફ્લો પહેલાં હતો, ખાસ કરીને આવા સુસંસ્કૃત શબ્દો, જે પણ આપણો વારસો છે તેના વિશેની વાતો સાંભળવા માટે જે પ્રમાણે ક્યાંક ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાતા હતા, અત્યારે ક્યાંક કમી થઈ છે એવું લાગે છે આપને? બિલકુલ નહીં. ઇનફેક્ટ અત્યારે જે અમદાવાદમાં કથા ચાલી રહી છે, આપ જુઓ તો હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આપનારા વધ્યા છે પણ, અને મીડિયમ પણ વધ્યું છે, મીડિયા દ્વારા પણ આ વિચાર પહોંચતો હોય છે, પણ એના દ્વારા એક થયું છે કે જાગૃતિ આવી છે. દેવાંગભાઈ, વિશ્વભરમાં મારો પોતાનો અનુભવ કહું તો મોટી સંખ્યામાં યુવા પેઢી અને ભણેલો ગણેલો વર્ગ હવે ધાર્મિક આયોજનોમાં ભાગ લેતો થયો છે, કથાઓમાં, ધ્યાન શિબિરોમાં શ્રવણ અને આચરણ પણ કરતો થયો છે. એટલે ઇંગ્લેન્ડમાં કથા હોય મારી કે અમેરિકામાં કથા હોય તો ત્યાંની ભણેલી, ત્યાંની જન્મેલી અને આપણી પ્રજા જેને કદાચ માતૃભાષા ગુજરાતી પ્રત્યે બહુ જાગૃતિ નથી અથવા તો આવડતી નથી, તો એના માટે ઇંગ્લિશમાં હું કથા કરું છું. અને એ લોકો જે મોટી સંખ્યામાં આવે છે, આવે છે એટલું જ નહીં, પછી જે પ્રશ્નોત્તરી પૂછે છે એ પ્રશ્નો પરથી મને એમનું લેવલ સમજાય છે કે એમની જિજ્ઞાસા કયા સ્તર પર કામ કરી રહી છે. ધે વોન્ટ ટુ નો. અનફોર્ચ્યુનેટલી આજની યુવા પેઢીને જે વૈજ્ઞાનિક સંદર્ભમાં, આધુનિક શૈલીમાં અને આચરણમૂલક ધર્મ જોઈએ છે એ આપનારા લોકો ઓછા છે. અને ઘણી વખત એવી દુર્ઘટનાઓ સર્જાય છે કે પહેલી વખત કે બીજી વખત ક્યાંક ગયા હોય અને છેતરાયા હોય, કે એમના મન અને બુદ્ધિને સંતોષ આપી શકે એવું પ્રાપ્ત ન થયું હોય. એટલે હ્યુમન સાયકોલોજી પ્રમાણે તે ટેન્ડ ટુ જનરલાઇઝ કે આ તો બધું આવું જ છે. અને પછી એ દુજા એને આકર્ષવો જરા અઘરો પડે છે, પણ એ લોકો પણ આવી રહ્યા છે ચોક્કસ. એટલે ક્યાંક જે દાગ લાગ્યા છે, કદાચ ભૂતકાળમાં કોકે કરેલી ભૂલ ના કારણે કદાચ જે મેન્ટાલિટી ક્યાંક ડાયવર્ટ થઈ હતી અથવા તો ચેન્જ થઈ છે, તેને સુધારવાનો પ્રયત્ન પણ ચાલી રહ્યો છે. અને આપનો દ્રઢ વિશ્વાસ છે કે ઘણો મોટો વર્ગ છે, પહેલા કરતા વધ્યો પણ છે, જે આપ ફીલ પણ કર્યા છે. દર્શક મિત્રો, ઘણી બધી અંતરંગ વાતો કરી છે, પરંતુ સમય થયો છે એક વિરામનો. Interview of celebrity. Everything in Bollywood News. Bollywood News. Ravivare ratre 8:30 kalaki. Punah prasaran somvar savare 10:30 kalaki. Tatha mangalvar sanje 4:30 kalaki. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાથે. ભૂપેન્દ્રજી, બ્રેક પહેલા આપે વાત કરી તે પ્રમાણે વિશ્વાસ હજી પણ આપને છે, આપને અનુભવ પણ થાય છે. આપે કીધું કે ક્યાંક વૈજ્ઞાનિક અભિગમથી અને અત્યારની ખાસ કરીને ટ્રેડિશનલ વેથી જે કથા કહેવાતી હતી એમાં ક્યાંક ચેન્જીસ લાવો તો જરૂરથી અત્યારની જનરેશનને જોઈએ છે તે રીતે તમે પ્રેઝન્ટ કરો તો કદાચ ક્યાંક શ્રોતાગણમાં ક્યારેય કમી નહીં આવે. મારો એક સીધો સવાલ છે કે ગુજરાતમાં જો કથાકાર ગણવામાં આવે, અગેઇન 1 2 3 4, વોટ્સ અબાઉટ નેક્સ્ટ જનરેશન? ક્યાંક ગણ્યા ગાંઠ્યા બે ચાર નામ સિવાય નવી જનરેશનમાંથી જે ઓપ્શન મળવા જોઈએ, અથવા તો એક ભૂપેન્દ્રભાઈ સમયની શરીરની મર્યાદાઓને ધ્યાનમાં લઈને લાખ લોકોને શ્રવણ કરાવી શકે, પાન કરાવી શકે, પરંતુ આ સંખ્યામાં જે નવી જનરેશન કદાચ કથાકાર તરીકે જો વધે ક્યાંક એ લેક ઓફ. હંમેશા દેવાંગભાઈ એક આ વસ્તુ આપણે સમજી લઈએ કે શિખર ઉપર સંખ્યા ઓછી જ રહેવાની છે, પછી તે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ રાજકારણનું ક્ષેત્ર હોય, બિઝનેસનું ક્ષેત્ર હોય, કલાનું ક્ષેત્ર હોય, સ્પોર્ટ્સનું ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય. કારણ કે
એવરેજ સર કરવાવાળો દર ત્રીજો માણસ ન જ હોઈ શકે, તો એ સંખ્યા ઓછી જ રહેશે. પણ એ સંખ્યા બીજા અનેકને એવરેસ્ટ તરફ ખેંચી લાવશે. અને બહુ નમ્રતાપૂર્વક કહી શકું કે વ્યાસ પરંપરાની જે કથા છે કે વિષયને વફાદાર રહી, શૈલી રસાળ હોય પણ કેવળ લોકરંજનની પ્રવૃત્તિમાં ન ઉતરી પડતા, શ્રોતાનું કલ્યાણ થાય એવી રીતની વાત કરવાવાળા લોકો અત્યંત ઓછા છે. પૂજ્ય ડુંગરેજી મહારાજ, જેમના પ્રત્યે મને અત્યંત આદર છે, પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા વિદ્વાનોએ આ કામ ખૂબ અસરકારકતાથી કર્યું. પણ છેલ્લા બે દાયકામાં, અઢી દાયકામાં એવું જોવા મળ્યું કે કથા કેવળ લોકરંજનની પ્રવૃત્તિ બની ગઈ. અને તેથી તમે જે આગલા પ્રશ્નમાં ભય વ્યક્ત કર્યો કે યુવા પેઢીને લોકો દૂર જઈ રહ્યા છે, આ લોકરંજન ઉપર જ હું સીધો આવવાનો હતો. મારો નેક્સ્ટ ક્વેશ્ચન આ જ હતો કે જે પ્રમાણે કથામાં ખરેખર ભક્તિ રસની સાથે સાથે બીજા જે પરિમાણો ઉમેરાતા ગયા, આપ એમને જસ્ટિફાય કરો છો? આપ એને યોગ્ય માનો છો ખરા? કેવળ સંગીત પ્રધાનતા કે કેવળ મનોરંજનની પ્રવૃત્તિ બની જાય કે લોકરંજનની પ્રવૃત્તિ બની જાય અથવા તો કેવળ અર્થોપાર્જનની પ્રવૃત્તિ બની જાય, તો એ કોઈ પણ ક્ષેત્ર માટે હાનિકારક બની જાય છે. આનો અર્થ હું એમ કહેવા નથી માંગતો કે અર્થોપાર્જન કે માણસને મજા ના, આનંદ ના આવવો જોઈએ. રસાળ શૈલી હોવી એક વાત છે, સિર્ફ બૌદ્ધિક નહીં, ત્યાં ફક્ત બુદ્ધિજીવી વાતો જ નહીં પરંતુ સીધું જ ગળે શીરાની જેમ. એક અનુભવ આપને કહું, કોઈ પણ મેસેજ તમારે લોકો સુધી પહોંચાડવો હોય, પછી ભલે પોલિટિકલ મેસેજ હોય કે ગામને કે શહેરને ચોખ્ખું રાખો આવો મેસેજ હોય, તમે આખા ગામમાં લખી આવો કે ગામ ચોખ્ખું રાખો, ગામ ચોખ્ખું રાખો, ગામ ચોખ્ખું રાખો, એની અસર નહીં થાય. બે મહત્વની વાતો છે જેના દ્વારા મેસેજની અસરકારકતા વધી જાય છે. યા તો એને સંગીત સાથે આપો અથવા તો એને હાસ્ય સાથે આપો. હવે આ બંને પરિમાણોને બહુ સુંદર રીતે ચકાસવામાં આવ્યા, એનો ઉપયોગ કરવામાં આવ્યો, પણ એ સુજ્ઞ જે શીર્ષસ્થ લોકો છે એમણે કરી શક્યા, એ લોકો બેલેન્સ કરી શક્યા. બાકીના જે લોકો હતા એ લોકો માત્ર સંગીત પ્રધાનતામાં જતા રહ્યા. ઓકે, ત્યાં અન્યાય થયો વિષયને, ત્યાં અન્યાય થયો ભક્તિ રસને, ત્યાં અન્યાય થયો જ્ઞાન રસને, ત્યાં અન્યાય થયો શાસ્ત્રને, અને ત્યાં આગળ સંકોચ થયો વ્યાસપીઠને. વ્યાસપીઠ પર બેસનારું વ્યક્તિત્વ તો એવું હોય જેને વ્યાસપીઠ પ્રતીક્ષા કરતી હોય, લોકોના હૃદયનો પ્રતીક્ષા કરતા હોય. એ વ્યક્તિત્વ જ્ઞાનની રીતે, સંભાષણની રીતે અને મેસેજ ડિલિવરી, પ્રત્યાયન, કમ્યુનિકેશનની રીતે એ બહુ આકર્ષક બનવું જોઈએ. હવે એ ક્યારે થઈ શકે? જ્યારે તમારી પોતાની પાસે સબ્જેક્ટ મેટર હોય. મહારાષ્ટ્રના સંતો કહે છે કે વેદાંતાચા સાર આમાસી વિચરાવા, ઇતરાંની વાવા ભાર માથા. વેદાંતનો, શાસ્ત્રનો સાર શું છે એ અમને પૂછો, અમે એ જીવીએ છીએ. ઇતરાંની વાવા ભાર માથા, બાકીના લોકો તો માથે ભાર લઈને ફરે છે. ગોખેલું બોલી શકાતું નથી, જીવેલું બોલાય છે. અને હવે એક સુજ્ઞ વર્ગ એવો ચોક્કસ ઊભો થયો છે કે જે વક્તાની, એના હૃદયની ઊંડાણને, એની અભિવ્યક્તિની સચ્ચાઈને તરત પારખી જાય છે. અને એ જ્યાં જોવા મળે છે ત્યાં આગળ શ્રોતાઓની ઉણપ ક્યારેય રહેતી નથી. એનું કારણ, અધ્યાત્મની તરસ એ પ્રત્યેક માનવીનો મૂળભૂત અધિકાર છે, અને જ્યાં સુધી એ તરસ છિપાય નહીં ત્યાં સુધી સ્વસ્થતા પ્રાપ્ત થાય. અને એના માટે સ્વચ્છ જળ કહી શકાય રસપાન આપ જેવા વિદ્વાનો આપતા રહ્યા છે. અને તેના જ કારણે ભૂપેન્દ્રભાઈ, ગુરુની વાત કરીએ તો શરૂઆત ક્યારે કરી ભૂપેન્દ્રભાઈએ કથા કરવાનો? એ પહેલો પવિત્ર દિવસ કયો હતો અને કઈ રીતે એ શક્ય બન્યું? દેવાંગભાઈ, થેન્ક યુ. આ પ્રશ્ન મને બહુ ગમે છે. મને જ્યાં જ્યાં પૂછાય છે એ ગુરુ તરીકેની વાત તો હું મારા દાદીમાને મારા ગુરુ તો વધે સ્વીકારું છું, કારણ કે બહુ જ નાની ઉંમરે આ માર્ગની પ્રેરણા અને ઉત્સાહ દાદીમાએ આપ્યા છે. નાનો હતો, 2 વર્ષ દાદીમા પાસે નાનકડા ગામમાં રહ્યો, ગુજરાતના સિદ્ધપુર પાસેનું સુંઢિયા ગામ જી. અને બાકી મારો જન્મ ભણતર બધું મુંબઈમાં થયું, પણ આ 2 વર્ષ મારા જીવનના બહુ મૂલ્યવાન વર્ષો છે. એ પછી હું દિવાળીના વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન હોય ત્યારે દાદીમા પાસે આવતો, જ્યાં સુધી દાદીમા આ ધરતી પર રહ્યા. અને એક નિયમ દાદીમાનો, મને હંમેશા એમ લાગ્યું છે કે દરેક ઘરમાં એક દાદીમા હોવી જોઈએ.
દાદીમાં રોજ રાત્રે સૂતા પહેલા મને વાર્તાઓ કહેતા. મારો કોટા બે વાર્તાનો, જ્યાં સુધી બા પાસે હું બે વાર્તા સાંભળું નહીં ત્યાં સુધી સૂવું નહીં. અને અનેક કથાઓમાં મેં કૃતજ્ઞતાપૂર્વક આ વાતનો સ્વીકાર કર્યો છે વ્યાસપીઠ પરથી કે દાદીમાએ નાનપણમાં જે બીજ વાવી રાખેલા એ અત્યારે બધા ઉગી રહ્યા છે. અને નાની ઉંમરે દાદીમાના ખોળામાં બેસીને જે વાતો સાંભળી હતી એ અત્યારે ગાદીમાના ખોળામાં બેસી અને સમાજને સંભળાવી રહ્યો છું. તો આ માર્ગની પ્રેરણા દાદીમાએ આપી. એટલું કહેલું કે બેટા, બ્રાહ્મણનું શરીર છે તો બ્રાહ્મણના શરીરને દીપાવજે. આપણું કાર્ય છે સમાજને પ્રેરણારૂપ થવાનું, ભગવાનનું કામ કરવાનું. એ દાદીમાના શબ્દો હંમેશા મને યાદ રહ્યા. વિજ્ઞાનનો વિદ્યાર્થી રહ્યો એટલે નાનપણથી જ એક એનાલિટિકલ અપ્રોચ અને સિન્થેટિકલ અપ્રોચ રહ્યો. કોઈ પણ વસ્તુ માત્ર કહેવાય છે એટલે સ્વીકારી લેવું એવું નહીં, પણ એને સર્વતોમુખી વિચાર કરીને, એને બધી બાજુથી વિચાર કરી, એના સત્યનું અન્વેષણ કરી, અને માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ નહીં પણ જીવનમાં આચરણ કરી અને જે પ્રાપ્ત થાય એ સમાજને આપું છું. પહેલો એ દિવસ કયો હતો જ્યારે પ્રથમ વખત? 14 વર્ષની ઉંમરે એટલે એસએસસીનું વેકેશન હતું ત્યારે મેં મુંબઈમાં માધવબાગની અંદર ગીતાના 12મા અધ્યાય પર પ્રવચન શરૂ કરેલું. દેટ વોઝ માય ફર્સ્ટ પબ્લિક ડિસ્કોર્સ. અને ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ છેલ્લા 3 દાયકાથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. એના પણ પહેલાં 8 વર્ષની ઉંમરથી મેં બાપુજી કર્મકાંડી જ્યોતિષી એટલે બાપુજીની સાથે પૂજામાં જાઉં, સત્યનારાયણની કથાઓ કરું. એ મને હજી યાદ છે કે પહેલી બીજી વખત જ્યારે મેં સત્યનારાયણની કથા કરી ત્યારે સામે તો લોકો કંટાળતા હતા. મને પાછળથી સમજાયું કે હું પહેલી વખત કરું છું પણ આ લોકો તો 200 વખત સાંભળી ચૂક્યા છે કલાવતી ને લીલાવતી, એટલે એમને એમાં કોઈ રસ નથી. ત્યારે એક એ બાળ અવસ્થામાં પણ એક ચેલેન્જ તરીકે મેં ઉપાડ્યું કે આને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય. અને પછી હું કોઈ વાંચવાનો મને પહેલેથી શોખ, તો કંઈક સારું વાંચ્યું હોય, કોઈ સારો વિચાર હોય, કંઈક સારું દ્રષ્ટાંત હોય, એ સત્યનારાયણની કથામાં હું વણી લેતો અને જેના દ્વારા લોકોને આકર્ષણ થતું. ભૂપેન્દ્રભાઈ, ભાગવત જ્ઞાન યજ્ઞ આટલા બધા આપે કીધું, 3 લગભગ દશકાથી આપ આ કરી રહ્યા છો, કયો એવો પ્રસંગ ખાસ કરીને ભૂપેન્દ્રભાઈને, કારણ કે અગેન આપે કીધું કે લીલાવતી કલાવતી, બિલકુલ ભાગવતમાં પણ એ જ આપણી જ્યારે પણ કથા ચાલતી હોય છે, ભૂપેન્દ્રભાઈને કયો પ્રસંગ કહેવામાં સૌથી વધુ આનંદ આવે છે જ્યારે વ્યાસપીઠ પર બેઠા હોય છે? કૃષ્ણ જન્મની કથા કહેવામાં મને ખૂબ આનંદ આવતો હોય છે. રૂકમિણી વિવાહનો પ્રસંગ પણ મારો ખૂબ પ્રસંગ છે, કારણ કે એના દ્વારા જે સમાજને એક પાવરફુલ મેસેજ આપી શકાય છે, ખાસ કરીને આજની યુવા પેઢીને. અને કપિલાખ્યાન છે, એવા તો ઘણા પ્રદેશ થાય છે. એવું દેવાંગભાઈ કે શ્રોતા કયા પ્રકારના છે અને એની સાથેનું જે પ્રત્યાયન થતું હોય, વિશેષ કરીને જ્યારે નિયમિત રૂપે સાંભળી રહેલો શ્રોતા વર્ગ હોય ત્યારે મને લાગે છે કે એમાં કથા કહેવાય, બહુ જ મને આનંદ આવે છે એમાં. કારણ કે એક એક કથા જેણે 10-10 વખત સાંભળી છે. હમણાં જ આ કથા ચાલી રહી છે, એમને મુંબઈથી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો કે ગુરુજી, મેં છેલ્લા 10 મહિનામાં 12 વખત આપની ભાગવત કથા સાંભળી છે, છતાં આ જે કથા અને ટીવી પર આવી રહી છે લાઈવ, તો કે એટલો બધો મને આનંદ આવી રહ્યો છે કે એટલું બધું નવું આમાં મને પ્રાપ્ત થાય છે કે ટીવીની સામેથી ઊભા થવાનું મન નથી થતું. એક વક્તા તરીકે, સત્યના શોધક તરીકે આ ખૂબ જ આનંદપ્રદ અને સંતોષપ્રદ મારા માટે બને કે એકમ સત તદ વિપરા બહુધા વદંતી, એક જ સત્યને કેટલી અલગ 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 રીતે કહી શકાય છે. અને એ આ તો કૂવો ખોદવા જેવી પ્રવૃત્તિ છે, જેટલા ઊંડે આપણી અંદર જઈએ અસ્તિત્વમાં એટલા સરસ રત્ના જરા ફૂટે છે અને સત્ય વિવિધ રૂપે પ્રગટ થતું રહે છે. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું કે દિને દિને સંભવામી યુગે યુગે, અને નૂતન અર્થો. દર્શક મિત્રો, બિલકુલ રસપ્રદ તબક્કામાં વાત ચાલી રહી છે. સમય થયો છે વિરામનો, મળીએ એક નાનકડા અલ્પ વિરામ બાદ. સર્જક સાથે સીધો સંવાદ, તો સર્જાય સ્પંદન. સ્પંદન, સર્જક અને સાહિત્યને ઉજાગર કરતો ખાસ કાર્યક્રમ. ફરી
एक वार स्वागत है आपनु कार्यक्रम अतिथिमा एक नानकड़ा विराम बाद बात करे छे आपणे पूज्य भूपेन्द्र भाई पंड्या साहब। भूपेन्द्र भाई बात करी के आपने खूब ज मजा आवे छे, खास करीने कृष्ण जन्म नो प्रसंग होय, एक बे प्रसंग आपे पण कीधा, तुलसी विवाह नो प्रसंग कीधो, मीडिया नो रोल आपे कीधु के जे भाई आपने फोन कर्यो, वर्षमां 10 वखत आपने खास करीने आपनी सांभळी जोई खूब ज आनंद थयो, सौथी वधु वखत आ वखते आटला वखत थी सांभळता हता जोता हता सौथी आनंद थयो। मीडिया ऑलवेज क्रिटिसाइज थतुं रह्युं छे, समाजमां जे पण बदीओनी वात आवे छे त्यारे मीडियाने क्रिटिसाइज करवामां आवे छे, अत्यारे लगभग कथाकारो ए ज मीडियानो सहारो लेता होय छे। आज कथाकारो वर्षो पहला पण कदाच 5-7 वर्ष पहला ज्यारे आटलू डेवलप मीडिया नहोतुं थयुं त्यारे आज व्यासपीठ पर थी अथवा तो अलग अलग जगह थी कहेवामां आवतुं हतुं टीवी जोवानुं बंद करो कारण के त्यांथी कदाच युवा पेढ़ी बगड़ी रही छे, शुं कहेवा मांगशो मीडिया माटे? देवांगभाई, मैं अनेक जगह कहूं छे के समाजनी त्रण पांखो छे जेनाथी समाज उड्डयन करी शके, पत्रकार, कलाकार अने कथाकार। एटले हूँ तमने एक मीडियाना प्रतिनिधि तरीके तमने હું મારા સહધર્મી ગણું છું। નિંદા કરવાનો તો પ્રશ્ન આવતો જ નથી, પણ સહધર્મી હોવાને નાતે ચિંતન અવશ્ય કરવું જોઈએ। કબૂલ કરવી આપણે કે મીડિયામાં મોટે ભાગે આજે કોઈ પણ છાપું ખોલો કે કોઈ પણ ન્યૂઝ ચેનલ કે બ્રેકિંગ ન્યૂઝ પામવાને માટે ગમે તે હદે જવાની વૃત્તિ અને સમાજની નકારાત્મકતાને બહાર, મારે કેટલાય પત્રકાર મિત્રો ખૂબ પ્રેમ ભર્યા સંબંધો છે અને એનો મને આનંદ છે, હું બેઠા હોય ત્યારે હું કહું કે બે ભાઈઓ 50 વર્ષ સુધી જો સાથે રહ્યા હોય તો એ ન્યૂઝ નથી બનતા, પણ એક બે ભાઈઓ ઝઘડે તો એ ન્યૂઝ બને છે, ફ્રન્ટ પેજ પર આવે છે। કોઈ પતિ પત્ની 50 વર્ષ કે 70 વર્ષનું સહજીવન વિતાવે તો એ ન્યૂઝ નથી બનતા, પણ એક પતિ પત્નીમાં ઝઘડો થાય તો એ છાપામાં અવશ્ય આવે છે। આ નકારાત્મક અભિગમ આપણે આપીને પામવા શું માગીએ છીએ? લોકોની સાથે જ્યારે વાત કરું ત્યારે કે આ જ બધું તો છાપામાં આવે છે, અને મીડિયાની સાથે જ્યારે વાત કરું, આપ તો અન્વેષક રીતના ક્ષેત્રમાં છો પણ માત્ર પ્યોર એન્ટરટેનમેન્ટની વાતમાં કરીએ તો પણ કે અમુક ફિલ્મના ક્ષેત્રમાં કે ટીવી સિરિયલો જે હમણાં ચાલી રહી છે, મિત્રો છે આપણા, ઘણી વખતે સાથે કાર્યક્રમમાં મળવાનું થાય, એમને આપણા પ્રત્યે આદર છે, એ જે કામ કરે છે, હું ઘણી વખતે પૂછું કે આવી નકારાત્મક સિરિયલો શા માટે બનાવો છો? ત્યારે મને કે ગુરુજી સબ પબ્લિક યહી ચાહતી હૈ ઇસી કો ટીઆરપી ઝ્યાદા મિલતા હૈ, પબ્લિક કહે છે કે અમને આ બતાવવામાં આવે છે અને મીડિયા કહે છે કે પબ્લિક યે ચાહતી। સો કદાચ ઇન શોર્ટ જો કન્ક્લુડ કરું તો દર્શકોએ પોતે હંસ વૃત્તિ રાખવાની જરૂર છે। ચોક્કસ, પણ એના કરતા આગળ દેવાંગભાઈ હું કહીશ આપને કે દર્શક હંસ વૃત્તિ રાખે નહીં રાખી શકે, કારણ કે ઓલ સેડ એન્ડ ડન એ માસ છે, આપનારની જવાબદારી વિશેષ છે, અને તેથી મીડિયામાં આપણે જો એક રિસ્ટ્રિક્ટ કરીશું આપણી જાતને કે આપણે શું આપવું છે સમાજનું ધ્યેય, આપણે માત્ર આપણો માલ વેચવો છે કે સાથે સમાજનું પરિવર્તન કરવું છે, એ જાગૃતિ આપણામાં પણ હોય એ અતિ આવશ્યક છે। ભૂપેન્દ્રભાઈ, મીડિયાની વાત કરી, સીધો આવી જઉં છું, જે પ્રમાણે પોલિટિક્સ અત્યારે જે પ્રમાણે ઇન્ડિયન પોલિટિક્સ છે, રાજકારણને પણ ઘણી વખત નિશાન બનાવતા હોય છે, જે પણ વિદ્વાનો છે તેઓ પોતાના પ્રવચનોમાં ક્યારે પણ મીડિયા સમક્ષ પણ તેઓ બોલતા હોય છે કે પોલિટિક્સમાં ક્યાંક ગંદકી પ્રવેશી છે ને એટલી હદે પ્રવેશી ગઈ છે કે તેને હવે વ્યાસપીઠ પરથી જે પ્રમાણે સારા બોલ વચન લોકો સુધી પહોંચે તેનાથી ક્યાંક રાજાનો જે ધર્મ હોય છે વ્યાસપીઠનો પણ એક ધર્મ છે, ક્યાંક લાગે છે ખરું કે વ્યાસપીઠે જેમ ધર્મદંડ યુઝ કરવાની જરૂર છે ખરી આ રાજકારણીઓ જે ખરેખર નુકસાનકારક છે દેશ માટે, ક્યાંક એક્ટિવ થવાની જરૂર છે ખરી? ઇઝ ઇટ સો? ચોક્કસ, પણ એમાં એક જ ભયસ્થાન રહ્યું છે દેવાંગભાઈ કે મેનિપ્યુલેશનની બાબતમાં રાજકારણી હંમેશા ધર્મગુરુ કરતા હોશિયાર હોવાનું। ઓકે, ખરેખર ધર્મગુરુએ રાજાને સલાહ આપીને
રાજાને સારા કાર્યો તરફ દોરવા જોઈએ, એની જગ્યાએ અત્યારે ક્યાંક ઉલટું થઈ રહ્યું છે. રાજા ધર્મગુરુઓનો સહારો લઈને ધારે તે કામ કરાવતા હોય છે. મેં કહ્યું કે ચતુરાઈ ક્યાં છે, અને તેથી કેવું પડે કે ભાઈ તો પછી એના કરતા આપણે મૌન રહીએ, એટલીસ્ટ આપણો દુરુપયોગ તો ન થાય, આપણે જે બોલી રહ્યા છીએ એનો દુરુપયોગ ન થાય. એટલા માટે મૌનમ પરમ ભૂષણમ, જ્યાં પૂર્ણ સાવધાની હોય અને તો તમે સ્પષ્ટતાથી વાત કરી શકો. પણ ક્યાં કેવી રીતે બદલાઈ જતું હોય છે આપણને ખબર પડતી નથી, એવા સંજોગોમાં મૌન એ વિદ્વાનનું ભૂષણ બની જાય છે. વિજ્ઞાન અને ધર્મની ટક્કર લાંબા સમયથી ચાલતી આવે છે. વિજ્ઞાન ધર્મમાં કદાચ સ્વીકારાય છે અમુક અંશે, પરંતુ મહદ અંશે જ્યારે પણ ધાર્મિકતાની કોઈ પણ એના કરતાં પ્રોપર કહું કે ટ્રેડિશનલ રૂલ્સ છે જે તેને ક્લિયર કટ ચેલેન્જ કરતું હોય છે વિજ્ઞાન. આપ સાયન્સ સ્ટુડન્ટ પણ સાથે ધર્મ જ્ઞાનનું પણ આપ કામ કરી રહ્યા છો, કઈ રીતે આ વિજ્ઞાન અને ધર્મ એકબીજાને મદદરૂપ થઈ શકે? મારી દ્રષ્ટિએ વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પરિપૂરક છે, ક્યારેય વિરોધી હતા જ નહીં. સનાતન વૈદિક સંસ્કૃતિની વાત કરું, હા, પાશ્ચાત્ય ધર્મોમાં એવું રહ્યું છે કે ધર્મની સત્તાએ વિજ્ઞાનને પડકાર્યું છે ને વૈજ્ઞાનિકોએ ધર્મની આગળ ડરના માર્યા ઝૂકી જવું પડ્યું છે. પણ ભારતીય સંસ્કૃતિના જે ફિલોસોફર્સ છે, શ્રીમદ આદ્ય શંકરાચાર્યજી તો સ્પષ્ટ કહે છે કે વેદ પણ એમ કહેતા હશે કે અગ્નિ ઠંડો છે તો હું સ્વીકાર કરવા તૈયાર નથી, કારણ કે મારો અનુભવ એમ કહે છે કે અગ્નિ ગરમ છે. એટલે વૈજ્ઞાનિકતા જે ભારતીય સંસ્કૃતિમાં છે, હું વિશ્વભરમાં ડંકે કી ચોટ સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરું છું એટલા માટે કે હું મૂળભૂત રીતે વૈજ્ઞાનિક છું, અને વિજ્ઞાનની દરેક કસોટીએ મને હિન્દુ ધર્મ, જે પોપ્યુલરલી આપણે ઓળખીએ છીએ, પણ સનાતન ધર્મ મને ખરો ઉતરતો દેખાયો છે. અને તેથી મને એમ લાગે છે કે વૈજ્ઞાનિક સત્યોની પરિપૂરકતા જે રીતે ધર્મમાં મળે છે, આજે ગીતાના સિદ્ધાંતો જુઓ, તમે ઉપનિષદના સિદ્ધાંતો જુઓ, કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી કે એને ચેલેન્જ કરી શકે. અહીંયા વચ્ચે એક સવાલ પૂછવા માંગીશ ભૂપેન્દ્રભાઈ, કે જે પ્રમાણે ભારતીય સનાતન ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રહારો થઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી, વર્ષો પહેલાંની વાત કરીએ તો ક્યાંક મોગલોએ કર્યા, ક્યાંક અંગ્રેજોએ કર્યા, પરંતુ હાલના સંજોગોમાં ભારતીયો દ્વારા જ ભારતીય સનાતન ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રહાર થાય છે. સ્પષ્ટપણે કહું, રામ સેતુ સ્પષ્ટપણે ભગવાન શ્રી રામને બિલકુલ એક ચરિત્રહીન વ્યક્તિ તરીકે જ્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવે, ખુલ્લે આમ બોલવામાં આવે છે, આવા સમયે આપણા વાણી સ્વાતંત્ર્યનું એક શરમજનક ઘટના છે. કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 14નો આટલો દુરુપયોગ કદાચ ક્યારેય નહોતો થયો. અને પણ એ અગેઇન વોટ બેંક માટે, આ તો એક વર્ષ જૂની વાત થઈ. રામ સેતુ તો ત્યારે મારી પાસે આવ્યા અને મેં આર્કિયોલોજીકલ પુરાવા આપ્યા છે કે રામ, આજે જેમ હું અને તમે આ પૃથ્વી પર ફરીએ છીએ એવી રીતે એક જમાનામાં રામ અને કૃષ્ણ ફરી રહ્યા હતા. મેં ઘણી જગ્યાએ કહ્યું છે કે રામ સેતુ છે કે નહીં એ પ્રશ્ન જ નથી, હકીકત તો એ છે કે રામ સે તુ હે, રામ હતા તેથી આપણે છીએ, એના વગર આપણું અસ્તિત્વ જ કદાચ ન હોય. ભૂપેન્દ્ર, આપે કીધું કે મૌન વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, જે પ્રમાણે હિન્દુ સનાતન સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ ધર્મમાં આસ્થા રાખનાર લોકોને વર્ષોથી ધર્મ ફેલાવવા માટેની જે લોકોએ કાર્ય કર્યા છે, ધર્મ પ્રસાર માટેના, આ એક સંસ્કૃતિ, આ એક કલ્ચર, આ એક વિચાર આપેલો છે. ક્યાંક એવું લાગે છે ખરું કે આના કારણે ભારતીયો જે છે એ એમની એ નબળાઈ બની ગઈ છે, એને કમજોરી લોકો સમજવા માંડે છે. ક્ષમા એ વીરનું આભૂષણ છે, એ કાયરની ઢાલ નથી. અને તેથી ઘણી વખતે મેં પ્રવચનોમાં પણ કહ્યું છે કે કોઈ તમને એક તમાચો મારે તો બીજો ગાલ ધરો, અને પ્રશ્ન જ્યારે પૂછાય કે બીજા ગાલ પર તમાચો મારે ત્યારે ત્રીજો ગાલ ધરો, પણ એ ત્રીજો ગાલ તમારો નહીં, સામા માણસનો હોવો જોઈએ. ઓકે ઓકે ફાઇન. નાઉ લાસ્ટ એક મેસેજ આપનો કે સંસ્કૃતિને બચાવવા માટે તમારા વ્યુઅર્સે તેને આપનો મેસેજ. પ્રત્યેક વ્યક્તિએ આપણા શાશ્વત મૂલ્યોનો પહેલો તો અભ્યાસ કરવો પડશે, બીજું એના ઉપર ચિંતન કરવું પડશે, ત્રીજું આચરણ કરી અને જે ઉપલબ્ધિ થાય એ બીજા સાથે વહેંચવાની તૈયારી રાખવી પડશે. અને આ કરીશું તો આપણી જે
પ્રાચીન સંસ્કૃતિ છે, પણ આજના યુગમાં પણ એટલી જ ઉપયુક્ત છે. એનો લાભ આપણને થશે અને વિશ્વભરમાં સૌને પહોંચાડી શકીશું, અને દુનિયા આવનારી પેઢી માટે એક સુંદર સ્થાન આપણે બનાવી શકીશું. થેન્ક યુ વેરી મચ ભૂપેન્દ્રભાઈ. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાથેની. અભ્યાસ, ચિંતન અને આચરણ, આ જ વસ્તુ સંસ્કૃતિને બચાવી શકશે. ને ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર. થેન્ક્સ અ લોટ. ખૂબ શુભેચ્છા ભાઈ. I'm not going to be able to do that.